गुड मॉर्निंग बाळको, धोरण 3 ज्ञान विद्यालय અને વિષય છે પર્યાવરણ। તો આજે આપણે પર્યાવરણની અંદર પાઠ 14 જેનું નામ છે આપણો ખોરાક, એ વિશે આપણે અગાઉ પણ ટેક્સ્ટબુક એટલે કે ચોપડીની અંદર ચર્ચા કરી ગયા હતા। તો આજે એ પાઠના કેટલા વિકલ્પો જોઈશું। ઓકે, તો આપણે પહેલા હેડિંગ મારીશું કે સાચો વિકલ્પ પસંદ કરીને લખો। અને હવે એની અંદર છે કે પહેલો તો વેણુનું કુટુંબ પોતાના કામ કેવી રીતે કરે છે। તો આપણે ચોપડીમાં પણ જોયું હતું કે અહીં એક બંને કુટુંબ હોય છે, એક રાણીનું કુટુંબ હોય છે અને એક વેણુનું કુટુંબ હોય છે। તો વેણુના કુટુંબમાં બધા કેવી રીતે કામ કરે છે, હળી મળીને સાથે મળીને કામ કરે છે। તો આપણે લખવાનું કે બધા જ સાથે મળીને કામ કરે છે, એનો જવાબ શું આવશે, બધા સાથે મળીને કામ કરે છે। પછી બે છે કે નીચેનામાંથી કઈ વસ્તુ વનસ્પતિમાંથી મળે છે, તો દૂધ છે એ આપણને ગાય પાસેથી મળે, તો ગાય શું છે, પ્રાણી છે। પછી દહીં એ પણ ગાય પાસે દૂધમાંથી બને એટલે કે પ્રાણીમાંથી। પછી પેંડા છે તો એ પણ દૂધમાંથી બને અને દૂધ ગાયમાંથી મળે। હવે છે હળદર, તો હળદર શું છે, વનસ્પતિ છે, તો એમાં સાચો જવાબ આવશે ડ। ઓકે, હવે જુઓ નીચેનામાંથી કઈ વસ્તુઓ પ્રાણીઓમાંથી મળે છે। હવે પ્રાણીમાંથી મળતી હોય તો અહીંયા બટાકા છે, તો બટાકા શું છે, વનસ્પતિ છે। હવે ઊન, તો ઊન આપણને કોની પાસેથી મળે, ઘેટા પાસેથી, અને ઘેટું શું છે, પ્રાણી છે, તેમાં જવાબ આવશે બ। ઓકે, હવે રસોઈની સ્વાદિષ્ટ બનાવવા માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ, તો રસોઈની અંદર શું નાખવાથી આપણને સ્વાદિષ્ટ લાગે, તો પહેલું છે મસાલાનો, મીઠાનો, ગરમ પાણીનો, તો અહીંયા શું આવશે, મસાલાનો, અલગ અલગ જાતના મસાલા નાખવાથી આપણને રસોઈ કેવી લાગે, સ્વાદિષ્ટ લાગે, એટલે જવાબ આવશે અ। ઓકે, હવે અહીંયા છે કે પગની મચકોડ માટે શું કરવામાં આવે, જો પગ મચકાઈ ગયો હોય તો એમાં હળદર અને મીઠાનો લેપ કરીને લગાવવામાં આવે તો જલ્દી મટી જાય છે। તો આપણે લખવાનું કે હળદર મીઠાનો લેપ લગાવવામાં આવે છે, તો પગની મચકોડ માટેનો જવાબ હળદર મીઠાનો લેપ છે। ઓકે, પછી આગળ જોઈએ કે લવિંગ કઈ બીમારી માટે ઉપયોગી છે, તો આપણે ચોપડીમાં જ્યારે જોયું હતું એમાં પણ આપણે જોયું હતું કે લવિંગ એ દાંતના દુખાવા માટે ઉપયોગી છે। દાંત દુખતી હોય અને જો લવિંગ ત્યાં ભળાઈ દબાઈને રાખવામાં આવે તો એ ત્યાં દુખાવો ઓછો થાય છે, તો અહીંયા લખવાનું છે દાંતના દુખાવા માટે। પછી છે કે શરદી ઉધરસ માટે શું ઉપયોગી નથી, તો અહીંયા તુલસીના પાન, તો તુલસીના પાન તો શરદી માટે ઉપયોગી છે, પણ બીજું છે કે જીરું મીઠું નાખેલી છાશ એ ઉપયોગી નથી, કારણ કે એ પીવાથી શરદી વધારે થાય છે, તો અહીંયા જવાબ આવશે જીરું મીઠું નાખેલી છાશ એ શરદી માટે ઉપયોગી નથી, તો જવાબ એ રહ્યો આવશે। તો તમારે પણ આ રીતે દરેક વિકલ્પ જવાબ સાથે માત્ર